એ ધ્વજ ફરકાવી સભાજનો એમની વંદના કરે, સભાજનો બેસી રહેશે. ધ્વજ નીચે મૂકી તાલીઓના નાદ સાથે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આગમનને તાલીઓના ગડગડાટથી વધાવો વાલા ભક્તજનો. આ સમગ્ર મહોત્સવના અનેકવિધ કાર્યોના ઉપર આજ સુવર્ણનો કળશ ચડી રહ્યો છે. આપણે મહારાજશ્રીના આગમનને પુનઃ શ્રી હરિકૃષ્ણ મહારાજના જયઘોષ સાથે વધાવીએ. બોલો શ્રી હરે કૃષ્ણ મહારાજને, શ્રી હરે કૃષ્ણ મહારાજને જય. વાલા ભક્તો, સદગુરુ સ્મૃતિ મહોત્સવ આ મહોત્સવને આજ આટલી વિશાળ સંત પરંપરા, સંતોની ફોજ, એ સૌ સંતોના ગુરુસ્થાને બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્યજી મહારાજ આપણા આંગણે પધાર્યા છે. ખૂબ હૃદયના ભાવથી, હૃદયની લાગણીઓથી આ સમગ્ર સંત સમાજ જેમને ચાહે છે. પરમ પૂજ્ય આચાર્યજી મહારાજનું એક એવું વ્યક્તિત્વ છે કે એમણે દસ વર્ષના સત્સંગના વિકાસના કાર્યોના માધ્યમે આ સૌ સંતોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ જેમ સંતોની શોભા જોઈ અને પ્રસન્ન થતા, સંતોની વિદ્વાન થતા જોઈ પ્રસન્ન થતા, એમ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ સદૈવ પ્રસન્ન થાય છે. આજ આટલી ભગવી ફોજને જોઈ અને આપ જોઈ શકો છો પરમ પૂજ્ય આચાર્ય મહારાજના મુખ પર કેટલી પ્રસન્નતા છે. તાળીઓના નાદથી એમનો આ સંત પ્રેમ આપણે વધાવીએ.
આપણા આંગણે હમણાં જ જે સંકલ્પ જાહેર થયો છે, સદગુરુ સ્મૃતિ સદાવ્રત, એ સદગુરુ સ્મૃતિ સદાવ્રતમાં વહાલા ભક્તજનો, બરોડાની અંદર જે કોઈ અન્નાર્થી છે, ગરીબ છે, જેને અન્ન પ્રાપ્તિ માટે બીજાનો આશરો લેવો પડે છે, એવા ભક્તોને ભગવાન સ્વામિનારાયણને ધરાવેલો પ્રસાદ પહોંચાડવાનો જે સંકલ્પ અહીંથી પૂજ્યપાદ અમારા ગુરુજીએ કર્યો છે, એ સંકલ્પને વધાવતા માસિક ખર્ચ રૂપિયા 1,50,000 એ રીતે અહીંયા જે સંતો અને આગેવાન ભક્તોની મીટિંગ થઈ, એમાં વાત થઈ, એ પ્રમાણે એ ખર્ચમાં સૌ પ્રથમ સેવા અમારા યજમાન પરિવારના ભક્ત યોગેશભાઈ ચિમનભાઈ પટેલ શિકાગોવાળા, રૂપિયા 1,50,000 એક મહિનાની સેવા સદાવ્રત ચાલે એની સેવા નોંધાવે છે. બીજી સેવા અમારા પરમ ભક્ત શ્રી ઘનશ્યામભાઈ કાનજીભાઈ પટેલ શ્રીજી, એ પણ રૂપિયા 1.5 લાખની સેવા આ સદાવ્રત માટે આપે છે. અને ત્રીજી સેવા છે અમારા લાડેલા ભક્તરાજ હરિકૃષ્ણભાઈ ઘનશ્યામભાઈ પટેલ ખાંદલી, આ ત્રણેય ભક્તો માસિક સદાવ્રતના સ્પોન્સર થાય છે. હું આપ સૌને વિનંતી કરીશ, તાળીઓના નાદથી આ ભક્તોને આપ વધાવશો. આગળ જઈએ સંત વંદનાના કાર્યક્રમ, સદગુરુ સ્મૃતિ વંદનાના કાર્યક્રમમાં. આવો ખૂબ પ્રેમ અને ખૂબ ભાવથી 25 વર્ષ સુધી જેમણે આપણી માતૃ સંસ્થા વ્રતાલય મંદિરની મુખ્ય સેવા કરી છે, જેમણે સમગ્ર સત્સંગ સમાજ હૃદયથી ચાહે છે, વડતાલના આજના વિકાસના જે કાર્યો આપણે જોઈ રહ્યા છીએ એમના પાયામાં જેમનું ખૂબ મોટું યોગદાન છે, અહીંયા એવા સંપ્રદાયના ગણમાન્ય ભક્તો બેઠા છે. આજથી 35 વર્ષ પહેલાની સ્થિતિને એ સૌ હૃદયથી જાણે છે. આજની સ્થિતિ સુધી પહોંચાડવામાં પૂજ્યપાદ ધર્મપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી બાપુ સ્વામીએ 25 વર્ષ સુધી મંદિરની સેવા કરી છે. આજ આવા જ સંતોની અહીંયા વંદના કરવી છે. હું વિનંતી કરીશ પૂજ્યપાદ બાપુ સ્વામીના શ્રી ચરણોમાં સમયોચિત 2 મિનિટ બાપુ સ્વામી આ સભાને સંબોધશે. પૂજ્ય બાપુ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય આદરણીય નંદકિશોર સ્વામીની સ્મૃતિ મહોત્સવમાં ઉજવાયેલા સરસ મજાના ઉત્સવ પ્રસંગે સભામાં પધારેલા વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, જેમની સવાર સાંજ સૌ ભક્તજનો કથા સાંભળે છે અને આજે ઉત્સવ થઈ રહ્યો છે, એના માર્ગદર્શકો, એના પ્રેરણાદાતાકો જે કંઈ કોઈ વડતાલ સંસ્થાના ચેરમેન પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી, એમનું સારું એ સંતમંડળ જેમના મુખે હમણાં સ્વામીની વાતો સાંભળી, બીજી અનેક વાતો સાંભળી, એવા સંપ્રદાયના એક સુંદર મજાના કથા કરનારા, હજારો હરિભક્તોના હૃદયમાં જેમનું સ્થાન છે એવા પૂજ્યપાદ જ્ઞાનજીવન સ્વામી, વડતાલ મંદિરના કોઠારી સ્વામી નીલકંઠચરણ સ્વામી, આદરણીય સૌ સંતો, તન મન ધનથી સેવા કરનારા સૌ શ્રીજી મહારાજના લાડીલા હરિભક્તો, બે બાબતની વાત કરી છે. સ્મૃતિ મહોત્સવ જેમના નિમિત્તે ઉજવાઈ રહેલો છે એવા પૂજ્ય નંદ સ્વામી, ટાઈમ ઘણો ઓછો છે, ઘણું કહેવાનું મન થાય છે, પણ અતિ એમના મહત્વની જે બાબતો છે એ, સ્વામીનું જીવન અતિ ઉદાર હતું, બહુ ઉદાર હતા. પોતે ભણેલા નહોતા, ગણેલા નહોતા, પણ છતાંય એટલી વિશાળ દ્રષ્ટિ એમના જીવનમાં હતી કે આવનાર માણસનું એ માપ કાઢી શકતા હતા. કોઈ પણ માણસનું એ માપ કાઢી શકે એવી એમના ઉપર સ્વામિનારાયણ ભગવાન અને વડીલોની કૃપા હતી. એમની સાથે રહેલા જયર ભગત કોઠારી, એકબીજાનો એટલો બધો સહકાર હતો કે એટલી બધી આત્મીયતા હતી કે એની કોઈ હદ નહીં. આવી આત્મીયતા આપણને ક્યાંક ક્વચિત જોવા મળે એવી બંને વચ્ચે આત્મીયતા હતી.
સ્વામી ખૂબ ઉદાર હતા અને નિષ્પૃહી સંત હતા. કોઈ પણ સાધુ એમની પાસે જાય તો ક્યારે જે આશાથી ગયો અને ક્યારે નિરાશ થઈને ન આવે એવી એમનામાં એવી ક્ષમતા હતી, એવી શક્તિ હતી. સુરત મંદિરના લગભગ 10 વર્ષ સુધી સ્વામી કોઠારી રહેલા. પહેલાં બહુધા વ્યવહાર ટ્રેન મારફત બહુ થતો હતો અને વડતાલથી સુરત કે સુરતથી આગળ જનારા સંતો રાતવાસો સુરતમાં જ કરે અને ટ્રેનનો સમય એવો કે ગુજરાત ક્વીન રાત્રે 10 વાગે ત્યાં સુરતના પ્લેટફોર્મ ઉપર જાય અને જે જાય ને રાત્રે જ બધી સેવા કરવાનો સમય આવે. જ્યારે સુવાનો સમય આવે ને ત્યારે ત્યાં સેવા કરવાનો સમય આવે, પણ છતાં હસતા મુખે કાયમ પાછું વડતાલે આવવું હોય ને તોય મોટી માથાકૂટ. એ સવારે ગુજરાત ક્વીન જ પકડવા ને ત્યાં 5:30 સુરત પ્લેટફોર્મ ઉપર આવે એટલે 4:30 વાગે નીકળવું પડે. તો સવારની બધી સરભરા અલ્પાહાર વગેરે જે કંઈ કરવું પડે સ્વામી અને ઝવેર ભગત એટલા આત્મીય ભાવથી કરતા હતા કે આપણને એમ થાય કે કેટલા બધા સદગુણી સંત છે. હે ઓલિયા પુરુષ હતા, એ ઓલિયા પુરુષ ભણેલા નહોતા પણ ભગવાન એમને અથાક શક્તિ આપેલી હતી. કુદરતને કંઈ એટલી બધી કરામત કે આ બધા સદગુણો પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજીમાં સાંગો પાંગ ઉતર્યા છે. હો મેં નાની મોટી શાસ્ત્રીજીએ વાત કરી એ કરી છે, કારણ કે અમે 3 જણા સાથે રહ્યા હતા શરૂઆતમાં થોડો સમય સુધી. ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી, હું અને બીજા અથાણાવાળા સ્વામીના વિષ્ણુ પ્રકાશ સ્વામી, અમે ત્રણે છે ને એક જ ઘરમાં 6-8-12 મહિના સુધી જોડે રહ્યા હતા એટલે ઘણા બધા સ્વભાવ આ તે બધાથી પરિચિત જ મેં આવી કંઈક વાત કરીએ છીએ. પણ સ્વરૂપ એમનું નાનું છે પણ એમનું કામ છે ને બહુ વિરાટ છે, બહુ વિરાટ છે. શાસ્ત્રીજી સ્વામીની શું પ્રશંસા કરું. હે એમને હું જ્યારે જોઉં છું ને તો મને બહુ આનંદ થાય છે. એ અવારનવાર જ્યારે વિદેશમાં જતા હતા તો ત્યાંથી હરિકૃષ્ણ મહારાજ માટે સોનાનો હાર બનાવીને લાવે લાવે ને લાવે ને દર વખતે જમા કરાવે. એમને વડતાલ પ્રત્યે બહુ નિષ્ઠા હતી. પરમાત્માએ ક્યાંક એમના માટે એવું સ્ટેન્ડ સરસ મજાનું બનાવ્યું વડતાલમાં. કોઈ એવા સંજોગ ઊભા થયા કે શાસ્ત્રીજી વડતાલમાં આવ્યા અને વડતાલમાં જે એમના હૃદયમાં ભાવના હતી ને અત્યારે મને પ્રત્યક્ષ દેવાય દેખાય છે. એ કંડારીને ભૂલી ગયા છે, એ લોયાને ભૂલી ગયા છે, બધાને ભૂલી ગયા છે. અત્યારે શાસ્ત્રીજીના હૃદયમાં જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં માત્ર ને માત્ર અત્યારે વડતાલ છે. આ કોઈ વખાણવા ખાતર વાત નથી કરતો, બહુ વાસ્તવિક વાત છે. પોતે વડતાલ સંસ્થાના ચેરમેન હોવા છતાં ક્યારેય મેં એમને વડતાલ સંસ્થાની ગાડીમાં જોયા નથી. પ્રવાસ કરતા કરતા હોય બધા જ પ્રવાસ એ સંસ્થાના, પણ મેં ક્યારેય એમને વડતાલ સંસ્થાની ગાડીમાં ક્યારેય પ્રવાસ કરતા જોયા નથી. ને આવા મેં મારી જીવનમાં, હું ઘણા વર્ષો સુધી વડતાલમાં રહ્યો છું, મારું લગભગ 45-50 વર્ષ સુધી હું વડતાલમાં રહ્યો છું. નાના મોટા ઘણા બધા પ્રસંગનો હું સાક્ષી છું, પણ મેં કોઈ આવા નિષ્પૃહી સંતને મેં ક્યારેય વડતાલની ગાદી ઉપર જોયા નથી, વડતાલના વહીવટમાં ક્યારેય જોયા નથી. સમયના સંજોગોને લે અમે નાના મોટા કામ કર્યા હતા, પણ અત્યારે જે વડતાલના કામ થાય છે ને એ ભયંકર ને અદ્ભુત કામ થાય છે. હો બહુ જબરજસ્ત કામ થાય છે, કોઈ નાના કામ નથી થતા. 300 ઉતારાનું બાંધકામ ચાલે છે. એ લોકોની ઈચ્છા, એ બોર્ડની ઈચ્છા, શાસ્ત્રીજીની ઈચ્છા 1000 ઉતારા બનાવવાની છે. એનો ખભે ખભો નિભાવી અને પૂજ્ય મુખ્ય કોઠારી સ્વામી, પૂજ્ય દેવ સ્વામી, ભાર્ગવભાઈ કે જે બાબુભાઈ, એ બધા શંભુભાઈ વગેરે બધા શાસ્ત્રીજીની સાથે છે. પણ બહુ સરસ મજાના વડતાલના વિકાસના કામો ચાલે છે. હે આ કોઈ નાની બાબત નથી, કરોડો રૂપિયાના કામ છે. એક કામ પૂરું ના થાય ને ત્યાં બીજા કામની પાછો તરત આદર કરે છે. શાસ્ત્રીજી મહારાજને સ્વામિનારાયણ ભગવાને બહુ શક્તિ આપી છે અને એમના હૃદયમાં જે હતું ને એ અત્યારે મને મૂર્તિમંત વડતાલમાં દેખાય છે. મને બહુ આનંદ છે, બહુ ઉદાર છે. જેવા સ્વામી ઉદાર હતા એટલા જ ઉદાર છે. હું મારા પોતાની એક વાત કરું, સ્વામિનારાયણ ભગવાન લોજ જતા પહેલાં, સ્વામિનારાયણ ભગવાન લોજ જતા પહેલાં ચરોતરમાંથી અને ભાલમાંથી પસાર થયા હતા. નીલકંઠ વર્ણિ વેશે સ્વામી ગોરાડની સીમમાં ઊભા રહ્યા અને સ્વામી તરસ્યા થયા હતા, બહુ પાણી પીવું હતું.
ત્યાં કૂવો છે, પાણી માગ્યું, પાણી લોકો એમ કીધું કે આ કોસ ચાલે પી લો, કે છે નીલકંઠ વર્ણીને, તો કે અમે કોસનું પાણી નથી પીતા. ત્યાં બીજા હતા, કોઈ બેનો પાણી ભરનારા હતા પુરુષો, તેમણે કીધું કે તમે આવા જો પવિત્ર હોય તો તમે તમારી રીતે પી લો ને. શ્રીજી મહારાજે ત્યાં આમ કરીને, આમ હાથ કરીને કમંડળ કાઢ્યું ને, તે નીચેથી પાણી ઉપર આવ્યું અને પાણી ગાળી અને ઠાકોરજીને ધરાવી અને શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ જતા રહ્યા. ગામમાં હું અત્યારે મંદિર બનાવું છું, મને નાના મોટા મંદિરની અંદર પૂજ્ય જ્ઞાન સ્વામી શાસ્ત્રીજી બહુ સેવા, હું કહું ને કે સ્વામી આમાં કંઈક સેવા કરજો, એટલા ઉદાર ભાવનાથી સેવા કરે છે. એની એક વાત કરું, કેટલો સ્વભાવ ઉદાર છે. મેં શાસ્ત્રીજીને કીધું, મેં કીધું ગોરાળનું કામ કરું છું, મને કંઈક મદદ કરો ને. મને કે શું? મેં કીધું 1,00,000 રૂપિયા. તો મને કે 1,50,000 રૂપિયા આપીશ. મને 1,50,000 રૂપિયા આપ્યા. મેં કીધું હવે ક્યાં? મને કે કેટલે અટક્યું છે? મેં કીધું થોડુંક કામ બાકી છે. મને કે હજુ બીજા 1,00,000 રૂપિયા આપીશ. આમની પાસે આવેલો પૈસો માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનના રાજીપાના અર્થે જ વપરાશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. વડતાલ સંસ્થાનો વહીવટ અતિ પારદર્શક થાય છે અને એ વહીવટથી મને બહુ સંતોષ છે. અને એના કારણે સંતોષ છે ને, એના કારણે જ હું એમની સાથે ત્રણેય અવસ્થામાં જોડાયેલો છું. મને વહીવટથી બહુ સંતોષ છે. મેં વડતાલનો વહીવટ બહુ કર્યો છે અને મેં જે વહીવટ નહોતો કર્યો એ પહેલાંનો સમય પણ મારી આંખ આગળ છે. મેં વહીવટ કર્યો તો એ પણ મારી આંખ સામે છે અને અત્યારે જે કંઈ થાય છે ને એ પણ મારી આંખ સામે હું જોઉં છું. મને અતિ આનંદ થાય છે, મને ગર્વ છે કે સ્વામિનારાયણ ભગવાનની કૃપાને કારણે વડતાલ ગયા છે. હરિભક્તો, આમાં શ્રદ્ધા રાખજો, આમાં વિશ્વાસ રાખજો, આ તમને ક્યારેય અવળે રસ્તે નહીં લઈ જાય એટલો મને સંપૂર્ણ વિશ્વાસ છે. શાસ્ત્રીજી મહારાજને, એમના મંડળના સંતોને હું જેટલા પણ ધન્યવાદ આપું ને એટલા ઓછા છે. નંદ સ્વામી એક વલ્યા પુરુષ હતા અને એમના આશીર્વાદના કારણે જ શાસ્ત્રીજી મહારાજમાં આટલી શક્તિ અને સામર્થ્ય આવી છે. અને એ સામર્થ્યએ અત્યારે માત્ર ને માત્ર જો કોઈ જગ્યાએ ખર્ચતા હોય તો એ માત્ર ને માત્ર વડતાલ વડતાલ ને વડતાલને માટે. શ્રીજી મહારાજને જેટલું વડતાલ વહાલું હતું, સ્વામિનારાયણ ભગવાન સૂતા હોય, બેસતા હોય કે આ સત્સંગમાં ફરતા હોય તોય વડતાલને યાદ રાખતા હતા, એ જ રીતે શાસ્ત્રીજી વડતાલને યાદ રાખે છે. એ પંક્તિ ગઈ દઉં, હું મારા બે શબ્દોને છે ને વિરામ આપું. સૂતા બેસતા સરવે કાળ, સૂતા બેસતા સરવે કાળ, વાલો સંભારે છે વડતાલ, જેમ ઘરને સંભારે પ્રવાસી તેમ વડતાલને અવિનાશી, તેમ વડતાલને અવિનાશી. અવિનાશી જેવી રીતે સંભાળતા હતા એ જ રીતે આ કંડારી ગામના નિવાસી કોક જે કોઈ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશ દાદી અહીંયા હૃદયમાં છે ને એને કંડારીને વડતાલ રાખેલું છે. જય સ્વામિનારાયણ.